રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા લાંબા સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને તાત્કાલિક ઉકેલ કરવા બાબતે ઉપલેટા શહેરમાં રેલી કાઢી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ભારતીય કિસાન સંઘ ઉપલેટા દ્વારા ઘણા સમયથી ખેડૂતોની પડતર પ્રશ્નો જેવા કે ચાલુ વર્ષે અપૂરતો વરસાદના અભાવે બે તાલુકા જેવા કે પડધરી અને વિછિયા તાલુકાને સરકાર દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને અન્ય સાત તાલુકાઓને અર્ધઅસર જાહેર કરેલ છે. ખેતીનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે. ખેડૂતો અને માલધારીઓના આર્થિક અને ઘાસચારાના મુશ્કેલીઓના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ખેડૂતોની વિષમ પરિસ્થિતિને કારણે 22 વધારે ખેડૂતોએ આત્મહત્યા કે આપઘાતનો આશરો લીધો છે. આમ ખેડૂતોની કથરેલી ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ પણ અનેકો વખત ભારતીય કિસાન સંઘ ઉપલેટા દ્વારા 25 મુદ્દાઓને લઈને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તેમ છતાં બે મુદ્દાઓને લઈને જેમાં પાક વીમો અને જળસંચય અભિયાનમાં સરકારશ્રીનો નીતિ મંદ ગતિએ અને ધીમી ગતિએ ચાલતી હોય તેવું જાણવા મળ્યું છે. જેથી આજ રોજ ફરી ઉપલેટા ખાતે ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા લાંબા સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ કરવા બાબતે ઉપલેટા શહેરમાં રેલી કાઢી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. કાનભાઈ સુવાલ, ZX TV ઉપલેટા. પ્રમુખ કિશોર લખક. 18/3/2019 સોમવારના રોજ આજરોજ અમે સરકારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. સરકાર જે છે તે ખેડૂતોને તત્કાલ પાક વીમો ચૂકવે, કારણ કે વીમાના જે પ્રીમિયમો છે એ પહેલેથી જ લેવાઈ ગયેલા છે. વરસાદ આ તાલુકો જે છે તે અછતગ્રસ્ત જાહેર થયેલો છે, તો પાક વીમો ચૂકવવાની અંદરમાં વિલંબ ન કરે એટલા માટે, અને બીજું કે સિંચાઈની વ્યવસ્થા કરવા માટે સૌની યોજનાથી ડેમ ભરે, ચેકડેમો ઊંડા કરે, ચેકડેમ રિપેર કરે અને નવા ચેકડેમો બનાવે, જેથી કરીને ભવિષ્યની અંદરમાં પાણીની જે તકલીફો છે, સિંચાઈની જે તકલીફ છે એ દૂર થાય અને ખેડૂતોને પૂરી રાહત મળે. આ બે મુદ્દાઓ લઈને આજે અમે ખાસ કરીને આવેદનપત્ર આપવાના છીએ.